કેમ છો બધા ભાઈઓ, સ્વાગત છે બધાનું. અને બીજા નંબરમાં કે ગાઈસ, ઘણા સમય પછી હું લાઈવ આવ્યો છું અને આપણી સાથે આજે છે રાજેશ સર, રાજેશ કાવા સર, જે ઇન્ડિયાની અંદર વોઇસ એક્ટિંગની અંદર બહુ જ મોટું નામ છે, વોઇસ આર્ટિસ્ટ તરીકે, વોઇસ એક્ટર તરીકે, બધી જ રીતે. અને બાકી રાજેશભાઈ, તમે થોડું જણાવો લોકોને. હા ભાઈ, અને પહેલા તો થેન્ક યુ સો મચ, અને અજ્જુભાઈની સાથે આજે રમી રહ્યો છું, અને આટલા મોટા ગેમરની સાથે એક વોઇસ એક્ટર તરીકે રજૂ કરવું પોતાને, એ ગજબ વાત કહેવાય. તો થેન્ક યુ પહેલા તો અજ્જુભાઈ મને અહીંયા બોલાવો. અરે, અને મિત્રો, હું છું વોઇસ એક્ટર. એટલે ઘણા લોકોને એમ થતું, અરે વોઇસ એક્ટર, અવાજના કલાકાર, એ ભાઈ શું કરતા. એટલે આમાં શું છે અજ્જુભાઈ, લોકોને એમ જ લાગે બધાને કે વોઇસ એક્ટર એટલે મિમિક્રી કરતો છે. તો માત્ર મિમિક્રી નથી કરતો, વોઇસ એક્ટર એટલે રેડિયો વાળા આરજે બોલતા હોય ને, ઓલો ગુડ મોર્નિંગ, હું છું રાજેશ કવાને તમારી સાથે, એ પણ નથી હોતું. વોઇસ એક્ટર એટલે તમે જે અંગ્રેજી પિક્ચર જો, હિન્દીમાં, ગુજરાતીમાં, મરાઠી, અલગ અલગ ભાષામાં જે ડબિંગ થાય સાઉથની પિક્ચરો, એ હોય વોઇસ એક્ટર, જે ડબિંગ પણ ધમાલ. બિલકુલ. તો કરીએ આપણે ધમાલ, આજે ધમાલ કરીએ. બિલકુલ બિલકુલ બિલકુલ. અને રાજેશભાઈ, આપણે રેડી કરી દઈએ, આપણે બાકી બધી વસ્તુ આપણે ગેમની અંદર જઈને લોકોને સાથે વાતો કરીએ અને લોકોને મતલબ મજા કરાવીએ. નીચે એક રેડીનું રેડી લખેલું છે, રેડી પર ક્લિક કરી દો, રાઈટ સાઈડ પર. ઓકે ઓકે, એક મિનિટ એક મિનિટ, ક્લાસિક રમવી પડશે આપણે બરમુડા. ઓકે, તો બધાના ભાઈ, બધા ભાઈઓને ગુડ મોર્નિંગ તો અત્યારે કહેવાશે નહીં, શું કેવું અત્યારે બોલો, આવવા માટે બધાનો આભાર. શુભ સંધ્યા કહો ને ભાઈ, શુભ સંધ્યા ભાઈ. કારણ કે આપણી જોડે છે ઇન્ડિયાના લીડિંગ વોઇસ એક્ટર અને વોઇસ આર્ટિસ્ટ, અને બાકી બધી જ વસ્તુ તમને ગેમની અંદર, તમે જ્યારે ગેમ રમતા રમતા અમને જોશો ને ત્યારે તમને ખબર પડશે, બધી વસ્તુ અમે જણાવી છું કે વોઇસ એક્ટિંગ શું છે, વોઇસ આર્ટિસ્ટ અને વોઇસ ઓવર શું છે, બધું તમને કહેશે રાજેશભાઈ, અને આ ફિલ્ડ વિશે તમને ઘણું જણાવશે. યસ યસ, આપણે બધી વાતો કરશું અને ઘણા તમારા મનમાં જે સવાલ હોય તમે લખતા રહેજો. બિલકુલ, સવાલના જવાબ પણ તમને ધડાધડ આપતો રહીશું. બિલકુલ 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 બિલકુલ. આ શું થયું હવે? કશું નહીં, કઈ જગ્યાએ જવું છે? શું? અરે વિમાન આવ્યું, વિમાનનો એક અલગ જ આનંદ છે સર. લોકતાર પર જવું કે બીમા શક્તિ જવું? યહાં બીમા શક્તિ પર જઈએ. ચલો ગાઈ, જો પહેલી વાત કે આપણે હિન્દી થોડુંક એવું બોલી નાખીએ વચ્ચે, તો ટેન્શન નહીં લેવાનું. અને હા, અમે વીપીએલ ભાઈને મેસેજ કર્યો છે ઇન્સ્ટાગ્રામ પર, જેવી રીતે જેવો રિપ્લાય આવશે ગાઈ, આપણે વીપીએલ ભાઈ જોડે પણ રમીશું, તો ટેન્શન ના લો, વીપીએલ ગેમિંગ જોડે પણ રમીશું. મેં ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી દીધો છે, ડોન્ટ વરી. આપણી જોડે એક પણ માણસ નહીં ઉતરતો રાજેશભાઈ, આપણે એકદમ બંને અલગ જ છીએ. જો કોઈ આપણી આજુબાજુ નથી. હા, ગન ગોતવાની છે સર. હવે ક્યાં જવાનું? આ ઘરની અંદર ગન 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 ગોતી લો સર, ગન ગોતી લો. ઘણા બધા ઘર છે. આસપાસ ઘણા બધા ઘર છે. શોટગન જોજે, આ નાની શોટગન, નાની શોટગન છે મારી પાસે. અરે આ સર મારું પેટ છે. હા, એક મિનિટ જો, એ પણ ડાન્સ કરે, તમને જણાવું. હા, જો એ ખેલાડી હશે લાગે. જો અલગ, એનો પણ અલગ જ નશ્યો છે સર. હા, એ ઓલા જાપનીઝ લોકો કરે ને, હાઈશા મારી ગતો થદયમાં થુંબરા, હાઈશા હાઈશા. યે જે જે જે, અરે ઉપર ઉપર એક પ્લેયર આવી ગયો, અરે મારી નાખ્યો, પહેલી જ ગોળી હેડ પર ધરવી દીધી. મા ભાઈ, મારી રક્ષા કરતો રહેજે, મને આવડતું નથી, હું દોડે રાખી. અરે પાકો, તમારી આસપાસ તમને કોઈ આંગળી તો અડાડે સાહેબ, આપી ના નાખીએ. બાકી જીવ બહુ વળે.
મારી નાખી આ છોકરીને. આવી જાય, આ AK-47 લઈ લો, AK-47 લઈ લો સર, આના બેગમાં છે AK-47, જોરદાર ગન છે. અરે લઈ લીધી, શું વાત છે યાર, એમો જોઈએ છે, એનો એનો એમો લઈ લો, આ કાળો એમો લઈ લો, યાર એમો જોરદાર એમો. આ પણ ક્યાં છે? આવી જા આવી જા, અહીંયા અહીં અહીંયા ગાડી. ઓકે બીજું કશું? ઓકે આ રહી પિસ્તોલ, અહીંયા ઉપર આવી જાવ. અરે આ ઓલા અફઘાનિસ્તાન ના ઘર હોય એવું કેમ બનાવે આ લોકો? જબરું પણ એ વિચાર કરો ને રાજેશભાઈ, મતલબ આ ગેમનો તમે કોન્સેપ્ટ કોન્સેપ્ટ જોવો, મતલબ કે તમે રિયલ લાઈફમાં કોઈને મારી નથી શકતા, પણ આની અંદર બધી ગન ગન થી લઈ ઘર બર બધી જગ્યાએ તમને માણસો મળે તમારે મારવાના. આ કેવો વિચાર કર્યો છે કોઈએ? અરે હું કેમ સુઈ ગયો? તમે સુવાવાના બટ. અરે ઉપર એક છોકરી આવે છે, જો સર મારો સર, એને મારો પેલી ગન લઈ લો, AK-47 પર ક્લિક કરી દો, ઉપર રાઈટ સાઈડ પર AK-47 પર ક્લિક કરીને લઈ લો સર. 43 મારો 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 મારો, એ છોકરીને મારો, પાછળ છે, આ પાછળ છે, મારી નાખી મારી નાખી, હેડશોટ મારી ગયો. ક્યાં નામ તારું? એ છોકરીનું નામ આવશે સર, એકદમ પૂરી રીતે ખતમ થઈ જશે ને તો. ઓ પાછળ કોઈ આવી ગયો છોકરો, મારી નાખ્યો તેને પણ, એકદમ જોરદાર હેડશોટ સર. હું તમારી જોડે રમું છું સર, એટલે તમે ટેન્શન નહીં લેવાનું, તમે ગેમ ગેમ સિવાય ઘણી વાતો કરી શકીએ. યસ યસ ગાઈસ, ગુજરાતીમાં અમે લોકો જે રમીએ છે આપણી ભાષા માટે, આપણા લોકો માટે, તો એની મજા જ અલગ હોય છે. કેમ કે આમાં કોઈ જે ઓલા કે ને અનકમ્ફર્ટેબલ ફીલ કરવું, બીજી ભાષાના શબ્દો વાપરવા એવું બધું નથી, પોતાની ભાષા છે. બસ પોટલું ખોલો ને ચાલુ થઈ જાવ. બિલકુલ. તો તમારા જે પણ સવાલો હોય મારા વિશે, કે આજે પહેલા કોણ આવ્યું આ જુ ભાઈ સાથે, કોણ રમે છે, તો જે પણ સવાલ હોય તમે પૂછો, મજા આવશે મને જવાબ દેવાની. બિલકુલ. અને હા, રાજેશભાઈ ગુજરાતી છે, રાજેશભાઈ ગુજરાતી છે ગાઈઝ, અને રાજેશભાઈનું વોઇસ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ છે. જે આપણે તમે સાઉથના મૂવી જોવો છો, એક્ઝામ્પલ તરીકે માસ્ટર નવું મૂવી આવ્યું સાઉથનું, પછી અલ્લુ અર્જુનના મૂવી છે, એ બધા મૂવીની અંદર આ રાજેશભાઈ ડબ કરે છે. મતલબ જે અલગ બીજી લેંગ્વેજની મૂવી હોય ને એને હિન્દીમાં ડબિંગ આ ભાઈ કરે છે, આપણે ગુજરાતી ભાઈ. એના કરતાં મોટી વાત તમને મારે કઈ રીતે જણાવવી, બોલો ભાઈ. હવે આ એક્ઝામ્પલ મેં તમને લોકોને આપ્યું ને, એના ઉપરથી તમને એક આઈડિયા આવી જશે કે રોબોટ મૂવીમાં, તમે રોબોટ મૂવી જોયેલું છે બધાએ, રજનીકાંતનું, એની અંદર પણ રાજેશભાઈએ જ વોઇસ દીધેલો. રાજેશભાઈ એક વાર રોબોટ મૂવીનો વોઇસ કાઢો છો પેલાનો? એમાં એમાં જે કોમેડિયન છે, જે સાયન્ટિસ્ટ લેબમાં, એમનો સંતાનમ, જેને દરેક પિક્ચરમાં મેકઅપ કર્યો છે, એનો ડાયલોગ યાદ છે મને. એ છે ને બંને સળી કરતા હોય, જે રોબોટ બનાવ્યો છે ને એની અરે સળી કરતા હોય, કે આને આને છે ને આજે મજાક ઉડાડીએ. ત્યારે એ લોકો રાત્રે ડિનર કરતા હોય અને રોબોટની સાથે બેઠા હોય, તો એને કે આમ તો ઇન્સાન હે, હમ સબ કુછ કર સકતે, તો કર સકતા હે ક્યા? દીવાર પે અપના નામ લિખ સકતે, તું લિખ સકતે ક્યા? તો એ મુતરતા મુતરતા અમે દીવાલ પર નામ લખીએ, તું લખે, તો એવું બધી મસ્તી કરતો હોય. એ બધી ઈ જે સીન છે બહુ ઇન્ટરેસ્ટિંગ, તો ઈ જ એક્ટર્સ કે સંતાનો. બિલકુલ. અને ગાઈઝ સંતાનમ જે એ એક્ટરને વોઇસ છે, એ બધા જ પિક્ચરની અંદર જેટલા મૂવી તમે જોવો છો સાઉથના હિન્દી ડબ, એ બધામાં રાજેશભાઈ જ એને વોઇસ આપે છે, જે અવાજ આપે છે એને હિન્દીની અંદર રાજેશભાઈ જ આપે છે. આઈમાં છે, પછી મેં હું સૂર્ય સિંઘમમાં છે, અને ઘણી ફિલ્મોમાં છે. અને એક કહું અજુભાઈ તમને, એક ઓલો સૂરી નામનો એક્ટર છે સાઉથ ઇન્ડિયન. હા સુરી, હા બિલકુલ બિલકુલ બિલકુલ, બધાને મારું છે, તમે આવી જાવ સર, બસ બસ તોડી નાખો, કાપી નાખ્યા, શું વાત કરો સાહેબ. તો સુરી ને સુરી ની અદભુત ફિલ્મો છે ઘણી. હવે તમને લોકોને કહું, જે સાઉથ ની પિક્ચર જોતા હોય બધી, અને બહુ મજા આવે કોમેડીમાં, અને મજે ગુજરાતી એક્સેન્ટ સાથે હિન્દી બોલે, તો એ મારો અવાજ.
જે ગુજરાતી થોડું થોડું ગુજરાતી ફીલ થતો હોય છે. બિલકુલ હા હા. મેં મેરા નામ કલ્પેશ કવાય ભાઈ, મેં નામ મેરે કો તો એસે અગલે મહિને શાદી હૈ, લેકિન તુમ લોગો ને મેરે કો કિધર ફસા દિયા યાર, નકલી શાદી કરકે મેરે કો એક સોને કી અંગૂઠી કે લિયે તુમને કિધર કિધર અટવા દિયા ભાઈ. હવે મારે શું કરું, મરી ગયો મમ્મી. યસ ઓર હા રાજેશ ભાઈ, પેલો પેલો આપણે ડેડપુલ ની જ વાત કરી ને, ડેડપુલ ના પેલો માણસ, હા ડેડપુલ નો દોપિંદર જે ટેક્સી ડ્રાઈવર છે સુપર હિટ, જે લોકોને બહુ ગમ્યો છે, ગમ્યો હતો. પહેલા પાર્ટમાં મેં ડબ કર્યું હતું, બીજા પાર્ટમાં ઓફિશિયલી અમે ડબ ન કરી શક્યા, કેમ કે એમાં સેલિબ્રિટી અમને રિપ્લેસ કરી દીધા. હા બિલકુલ બિલકુલ, ભુવન બામા ને એ લોકો. તો એમાં એ એ જે હતું એ આ જ હતું એક્ઝેક્ટ, કે ફુલભાઈ ફુલભાઈ મેં ના એક વાત બોલના ચાહતો, મેં ના શાદી કરના ચાહતો ફુલભાઈ. નોકરી હોય તો તુમારે જૈસી હોય, છોકરી હોય તો એસે ઉછલ કે એસી હોય ફૂલભાઈ, એસે એસે મેં દીપા સે પ્યાર તો કરતા હું ફૂલભાઈ, લેકિન વો ના ઉસકા કિસી ઓર છોકરે કે સાથ ના લપડા હો રહે, તો ઉસકો મેને દીપા કો ના પીછે ગાડી મેં ડીકી મેં બંધ કર દિયા ફૂલભાઈ. અરે ભાઈ ભાઈ ડોપિન્ડર ખરેખર, રાજેશભાઈ ડોપિન્ડર બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે, બહુ જ તે સર, બહુ જ અને પોપ્યુલર પણ એટલો જ ભાઈ, કેમ કે પેલા પાર્ટમાં એને એટલો પસંદ કરવામાં આવ્યો હતો આખી બાર. એજ ને કે અને હા કે ડેડપુલ અને દોપિંદર બધાને યાદ. બિલકુલ. અને સર હા, બધા પેલે તો જેટલા લોકો છે બધા લોકો વિડીયોને લાઈક કરી દો, અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન કરો બધા લોકો, અને હું રાજેશભાઈને પૂછી લઈ તમારે કોઈ પણ સવાલ પૂછવો હોય તો. રાજેશભાઈ કોઈ એકદમ એક્સક્લુઝિવ ન્યૂઝ તમારી પાસે હોય કોઈ તો તમે લોકોને જણાવવા, મતલબ કેવા માંગતા હો આપણે આ સ્ટ્રીમ પર, જેનાથી દિલ ખુશ થઈ જાય. યસ યસ, દિલ ખુશ થઈ જાય. તો સૌથી પહેલા તો જે લોકો આ વોઇસ ઇન્ડસ્ટ્રી વિશે કે આ બધું આ કલાકારોની અવાજની એ જાણવા માંગતા હોય વધારે ડિટેલમાં, તો મારા યુટ્યુબ ચેનલ પર થોડુંક કંઈક નવી વસ્તુ લઈને આવી રહ્યો છું, અને નેક્સ્ટ વીક એનું બહુ મોટેફાઈ શૂટિંગ છે અને લોન્ચ કરી રહ્યો છું, તો એનાથી તમને બહુ ધમાલ થશે, મજા આવશે. અને ડબિંગની ઇન્ડસ્ટ્રીની આખી જે વસ્તુ છે, કાચી પાકી ગરમ નરમ મીઠી તીખી બધી બહાર આવશે, ઇન્ટરેસ્ટિંગ રહેશે બધાના માટે. અને બીજી વસ્તુ એ કે સારા સારા બહુ ઇન્ટરેસ્ટિંગ સારા અદ્ભુત શોઝ આવી રહ્યા છે નેટફ્લિક્સ ના ભાઈ, ડબિંગમાં, ડબિંગ કરી શું વાત છે હિન્દીમાં. યસ યસ, અને એવા શો જે લોકો ક્યારના રાહ જોવે છે મોઢામાં આંગળા નાખીને, એવા શો હિન્દીમાં ડબ થઈને આવી રહ્યા છે, તો એના માટે તૈયાર રહેજો. બસ તો બધા સમજી જાવ. અવાજ આવ્યો, આ ટ્રેન આવી છે શું? નહીં નહીં, ઉપરથી પેલું આ વસ્તુ તમને આવે, મતલબ કઈ ગન વગેરે ડ્રોપ કરીને જતા રહે. અને ગાઈઝ રાજેશભાઈની ચેનલની લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે, તો બધા એકવાર ચેકઆઉટ કરી લો, લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં રાજેશભાઈની આપી છે, તો એકવાર ચેકઆઉટ જરૂર કરજો. અને બાકી ઘણી બધી વસ્તુ રાજેશભાઈ તમને જણાવશે એમના ચેનલ પર. રાજેશભાઈ જોરદાર ગેમ છે, આવી જાવ આ છોકરીને ડાઉન કરી, આને પૂરી ખતમ કરી દો ને. આની ઉપર પેલું જે રેડ ડોટ છે ને, તમારે એક વ્હાઈટ કલરની એક વસ્તુ ગોળ તમારા મગજ પર રહેશે, મતલબ ગેમની અંદર તમારો મગજ છે ને ત્યાં, મતલબ માથું છે ને ત્યાં, એ વસ્તુને તમારે ખાલી પ્લેયરની ઉપર રાખવાનું, અને લાલ જેવું થઈ જાય તમારે માર દેવાનું એને. મારવાની ગોળી છે નથી મારવાની, ગોળી એક ફાયર બટન હશે રાઈટ સાઈડ પર. વાઓ વાઓ ઓકે. અરે ક્રિશભાઈ કેમ છો, ધ્રુવ કેમ છો, મેહુલભાઈ કેમ, જલસા જારે મેહુલભાઈ. અરે આ સર આ બધી પૈસા ની વસ્તુ લેવી પડે તો તમને બી આપી દે. હા પણ એવું છે, આ નામનું તે ફ્રી ફાયર છે. આ એક પ્લેયર ઓળખીતો પ્લેયર છે, જો સર આ મારશે નઈ, આ ઓળખીતો પ્લેયર છે આપડો, મતલબ મારું એને. નહીં 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 નહીં, આપણે ઓળખે છે આ માણસ ઉપરથી, મેં કહ્યું ને એ નહીં ઓળખતો, જો આ માણસ નથી ઓળખતો આપણને, એને મેં મારી દીધો હેડશર્ટની સાથે. બાકી જે નીચે એક પ્લેયર છે એ તો ઓળખી દો છે, કારણ કે સુઈ ગયો હતો, જે સુઈ જાય એ આપણા લોકો. અચ્છા અચ્છા, એ આ વિમાન આવ્યું, વિમાન આવ્યું આપણને લેવા માટે. ના સર ના, એ ડ્રોપ ફેક છે, કંઈક ફેક છે આપણા પર. નહીં નહીં નહીં, મતલબ કઈ વસ્તુ ગન વગેરે દેશે. આવી જાઓ અહીંયા, આવી જાઓ.
અરે લોટે સેલે જાપાનથી ફેલે એ ગન આવી ગન આવી કાકાએ મોકલાવી અમરેલીથી જલસો. અરે ભાઈ 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 એક મિનિટ રાજુ ભાઈ આવી જાઓ. જો હું તમને કહું ને ગન બધી વસ્તુ આ વિમાન આપે આ રહે ઘણી બધી ગન આવી છે તમારે જે જોતી હોય લઈ લો અને બાકી છોડી દો. અરે સ્પીડમાં કઈ રીતે ભાગવાનું યાર? સ્પ્રિન્ટ નો ઓપ્શન છે લેફ્ટ સાઈડ પર સ્પ્રિન્ટ લખેલું છે. સ્પ્રિન્ટ ના ઓપ્શન પર ક્લિક કરી દો એટલે ફાસ્ટ ભાગશે એક સાથે. મળી ગયું? ના એક દોડતો માણસ હશે ને એક દોડતો માણસ. અરે કઈ બીજા જ મારી દીધો. અહીં ઘણા બધા પ્લેયર છે સાહેબ. બધાને કાપી જ નાખો હમણાં એક મિનિટ. બસ બસ બીજો આવવાનું નામ ન લેવો છે યાર. વોઇસ એક્ટર ની સામે ફૂટી જાય. મારી નાખ્યા. મારે ઘણી સારી વન ટેપ ની પ્રેક્ટિસ થઈ છે. મેડિકિટ વગેરે જે પણ વસ્તુ હોય બધી એની અંદર આવી જાય અને આપણે એને લઈ શકીએ મતલબ લૂંટી શકીએ. તમે લૂંટવું હોય તો લૂંટી શકો છો. હા આની અંદર આ ગેમ માં જેવી છે જેની અંદર બાથરૂમ ની સુવિધા છે સર. અરે લે ગજબ. ઓકે 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 સામે એક પ્લેયર છે સર. જોજો તમને મારી ના નાખે. હા મારી નાખી છોકરી હતી. રાજીવ તમે આવ્યા ને મતલબ હા મેં એ જ વિચાર્યું છું તમે આવ્યા એટલે છોકરીઓ ઘણી બધી આવી ગેમ માં. એક પાછો મારી નાખ્યો. છોકરીને જ મારી છે વધારે પડતી તો આજના ગેમ ની અંદર. વાંધો નહીં આવે ક્યારેક તો એનો વારો આવે ને. મેં કઈક તો લઈ લીધું. બિલકુલ 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 ગેમ વાત ઇક્વાલિટી નથી રાખતા સર. જો ને છોકરા ઓછા છે ગેમ ની અંદર છોકરીઓ કરતા. એકદમ જોરદાર બુયા. રોનાલ્ડો સાથે કોલેબોરેશન કર્યું છે. હા બહુ મોટા ભાઈ રોનાલ્ડો સાથે મતલબ રોનાલ્ડો નો કેરેક્ટર આવ્યો છે ગેમ ની અંદર. ગેમ પાસે પૈસા બહુ છે. બિઝનેસ કરી ગયો આ ગેમ ધંધો કરી ગયો. રિયલ પૈસા દેવાના. અને લોકો અત્યારના સમયમાં આટલા બધા ગેમ ની પાછળ પાગલ થઈ ગયા ને ગાંડા થઈ ગયા છે ને. કોઈ પણ વસ્તુ લેવા માટે તૈયાર છે. ગેમ ની અંદર પૈસા જેટલા માગે એટલા દેવા માટે તૈયાર છે લોકો. મતલબ આ એક લોબી છે આની અંદર આપડી સિવાય 48 લોકો હશે 48 લોકો હશે. એ બધા એકબીજા જોડે ફાઇટ કરશે અને છેલ્લે જે જીતે ને એને મળી જાય ભૂયા. મતલબ કે તમે આ બધા લોકોને મારીને તમે એક માણસ એવા નીકળ્યા કે જેણે બધાને મતલબ હેરાન કરી દીધા એક જ ની અંદર. મતલબ એ વસ્તુ છે. બીજું
મળા આપણે હો હરવું ભૂયા કાઢ્યું ને. બિલકુલ ગાઈઝ, ફટાફટ લાઈક મારીને 15,000 લાઈક કરી નાખો, મજા આવી જાય. અને ફરી પાછું લાલ પીળું પ્લાસ્ટિક નું વિમાન આપણા સાથે. બિલકુલ લાલ પીળું, લાલ પીળા વિમાન ની સાથે અમે લોકો સીધા દરિયા કિનારે પોરબંદરે ઉતરવાના છીએ. જે યાત્રીઓ હોય ઉતરવું હોય તો ઉતરો, નહીં તો અમે તો ઠીકડો મારવાના છીએ. અરે ઇન્ડિયા ની કોઈ ગેમ આવે ને તો એની અંદર નામ હશે પોરબંદર, અમરેલી, સુરત. અરે સુરત અમરેલી, સુરત થી ઓલું શિપ જાય છે ભાવનગર, એમાં ગયા કે નહીં ક્યારે? ના સર, ક્યાં જવાના? હલો, અમદાવાદ થી સુરત જવાનો હજી ટાઈમ નહીં મળ્યો સર, વિમાન ની અંદર શું વાત કરો. અરે નહીં, ઓલું શિપ ઓલું દરિયામાં જાય છે ને ઓલું? હા કઈ આઈ. અરે સર અમદાવાદ મારું ગામ છે મહુવા, ભાવનગર જિલ્લો મહુવા. તો હું ગયો તો ગાડી લઈને, અહિયાંથી મુંબઈ રહું છું તો મુંબઈ થી સુરત ગાડી લઈને, સુરત હજી એની માન્યા કોને માર્યું મને આ પરજા હાચવાતી જ નથી, સાચું કહું ને તો આ વેજન હું કરું એ જ વિચાર કરું છું. આ લોકો નફટ લોકો નાલાયક જેવા જોતા જો. આ છોકરી જેવો છો, આ છોકરી કોઈને લાગે આ છોકરી, આ છોકરી એટલું મારે છે બધાને, મારો મારી નાખો એને, કાપી નાખી બસ બસ બસ. આ વેજા હચવાય નહીં ને, એક તો વાત કરતા એને એમાં વચ્ચે આવીને પેલું કરી. અરે તો હું દિલથી મારી એટલી મોટી વાત કહું છું કે હું હજી રાતી ગોગા ગયો છું ભાઈ દરિયા વાળી બોટમાં, એમાં આટલી બધી આટલા ખટારા ટેમ્પો ગાડીઓ ભાઈ ભાઈ સાહેબ. હા, એમાં બધું પાર્ક કરીને ઉપર આટલા લોકો બેસીને જાય, બોલ યાર ગજબ છે. મતલબ મજા આવે શિપ ની અંદર જવાની બસ કરતા? હા મજા આવે. આ બહુ સ્લો હોય સ્પીડ એની, પણ મજા આવે. આપણે મિત્રો અને ગ્રુપ હોય ને તો મજા આવે. કેટલા દિવસમાં પહોંચીએ? અરે આ તો સુરત થી ભાવનગર હતી, એટલે કે હજી રાતથી ઘોઘા, તો સવારે 8 વાગ્યા થી હતી પણ 9 વાગે ઉપડી, અને 2-2.5 વાગે તો ભાવનગર ભાઈ. ઘણો ફાસ્ટ સર આ તો. હા 2 વાગે ભાવનગર. અને ટિકિટ કેટલી જ્યાની? ટિકિટ છે અલગ અલગ ક્લાસ છે, 2 ક્લાસ છે, તો 1 ક્લાસના 600 રૂપિયા અને બીજા એક્ઝિક્યુટિવ ક્લાસના 850 રૂપિયા. તમે 850 માં ગયા છો? હા હા, પર હેડ. અને ગાડીના 4-વ્હીલરના 1200 રૂપિયા ભાઈ. અને ખાવાનું બધું ખરીદવું પડે કે ખાવાનું મળતું જ નથી? ખાવાનું ખરીદવું પડે, ત્યાં કેન્ટીન છે. એવું છે? ત્યાં ખાવા પીવાનું બધું મળે, પીવાનું એટલે ઓલું પીવાનું નથી મળતું. ના ના, એ તો સર આપણે ગુજરાત ની અંદર બેન છે ને. હા ભાઈ, સારું છે. મળે ગુજરાત ના આમ તો ઘરે ઘરે મળે. ના ના, હા એટલે 2 ખૂણા છે ત્યાં મળે ને, દમણમાં મળે ને દીવમાં મળે. હા બિલકુલ, એ તો છે. અરે ભાઈ, અરે આ ટેમ્પો કોનો છે જૂનો? અરે સર આ બધા ટેમ્પા ખોટીના ટેમ્પા છે, આપણે વેચી નાખીએ ભંગારમાં. અરે એ કરી શકીએ, પણ આની અંદર એક ભગવાન ભગવાન ભંગારનો સ્ટોર હોય ને તો મેળાઈ એવું છે, મજા આવી જાય. એ ટેમ્પો વેચો ને એની બદલે ગન ને ગોળીઓ ખરીદો. અરે નહીં, આ ગેમની અંદર એક એક એવો પણ મોડ છે જેની અંદર તમારે બધી વસ્તુ ખરીદવાની. રાજેશભાઈ તમને પૈસા આપે, એ પૈસાથી તમારે બધી વસ્તુ લેવાની. લાઈક તમને 1500 રૂપિયા થઈ દે, કઈ રાઉન્ડની અંદર તમને 2000 રૂપિયા દે, એની અંદરથી તમારે વસ્તુ ખરીદવાની. મતલબ ગેમના પૈસા. અરે વાહ, જોરદાર છે. એ પણ ગેમ લેવું કરી લો, આપણે બંને પાછી એક એક લગાવીએ, એક બીજી ગેમ લગાવીએ. લીવ કરી લઉં, તમે કહો તો. ના ના, મજા આવે છે મને. તમે એકવાર જો તો તમને આઈ થિંક એક આઈડિયા આવશે આની પછીના રાઉન્ડમાં. તમે તમે રમતા રહો, હું જોતો રહો, મને મજા આવે, વાતો કરતા જાઓ, જોતા જાઓ. અરે બિલકુલ. અને ગાઈઝ, રાજેશભાઈ ની ચેનલ ની મેં લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર આપી છે, તો એકવાર ચેક આઉટ જરૂર કરજો બધા. અને હા, મેં લોકોને કહી દઉં કે લોકો વર્ષોથી કાર્ટૂન જોવે છે, તો એક સુપર હિટ કાર્ટૂન છે જે બાળકો 2008 થી ચાલુ છે, 2008. છોટા ભીમ. બિલકુલ, છોટા ભીમ માં જે વાંદરો છે ને બ્લુ કલર નો, જગ્ગુ બંદર, મારો અવાજ. યસ બિલકુલ બિલકુલ, મારો અવાજ છે.
તો એ ગુજરાતીમાં બોલે વાંદરો, તો કેવી રીતના બોલે? તમે જણાવશો કેવું ઘર છે કે શું છે? સર ખરેખર આ બહુ ફની હતું. અરે ભાઈ સાહેબ, અરે રાજેશભાઈ, મેં આ છૂટા ભીમ કાપી નાખો હમણાં, મતલબ મને એક જ ગોળી વાગે તો મરી જાય એમ છું. ઓકે ચાલો, વાત બની ગઈ. આ છોકરી મળવા વાળી છે. અરે પેલા એને મળવું હતું, પછી મારી નાખ્યો મને. શું થયું? મારી નાખ્યો? હા, મને મારી નાખ્યો. લીવ કરી લો, લીવ કરી લો, બેક કરી લો સર. અને લાઈક ગુજરાતી કાર્ટૂન આવે છે કોઈ ગુજરાતીમાં ડબ થઈને, લાઈક છોટા ભીમ છે, ઓગી એન્ડ કોકરોચ આવવાનું હતું ને. અરે આવે છે ને, આવે. એ જે સોનિક ચેનલ છે ને, નિકોળાની સોનિક, હા, એ સોનિક ના લેંગ્વેજ ઓપ્શનમાં ગુજરાતી, મરાઠી બધા લેંગ્વેજ ઓપ્શન આવે. તમે ગુજરાતી બધા શું આવે? ગુજરાતી ની અંદર આવે છે ઓગી એન્ડ કોકરોચ. હા, શું વાત કરો. અને સોની 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 યે નામનો એક ચેનલ છે ને, સોની યે ગુજરાતી વર્ઝન હું જ કરું છું બધી. મતલબ એનું પણ ગુજરાતી આવી ગયું છે. હા, ઝિગેન શાર્કો નું પણ કેટલી બધી સીઝન છે, તો એ પણ હું કરું છું. લાઈક અત્યારે કેટલા કાર્ટૂન ગુજરાતીમાં ચાલે છે? કાર્ટૂન એનિમી બધા બધા, એટલે કાર્ટૂન નેટવર્ક અને ડિઝની છોડીને. એવું છે? હા, શું વાત કરો છો. બાકી બધામાં વોઇસ લેંગ્વેજ ઓપ્શન છે. એવું અડુરેમ, આપણે જે છોટા ભીમ છે એનું કેવું છે? એ છે ગુજરાતી? ના, એ નથી. ના, એ નથી થતું. એટલે કાર્ટૂન નેટવર્ક, પોગો અને ડિઝની, હા, અને હંગામા, આ છોડીને નિકોલેડિયન અને સોની, આનું બધું સોની અને સોનિક, સોની યે, આ બધા ગુજરાતી જાણું. શું વાત છે. બધું ગુજરાતી ની અંદર આવે છે. આપણે સાઉથ ના મૂવી ગુજરાતી ડબ થાય ને તો એક એનો એક અલગ જ ક્લાસ હશે. હજી ગુજરાતી આવ્યું નથી. હજી કોને ખબર ક્યાં આ લોકો વેચશે, ક્યાં કરી છે, ક્યાં દેખાડશે. મતલબ ડબ થઈ ગઈ છે. નહીં ભાઈ, એક નહીં, ટોટલ 25 એક પિક્ચર ગુજરાતીમાં ડબ કરી સાઉથ ની, બટ રિલીઝ જ નથી થઈ. તો એ મૂવી આપણે જોતું હોય તો ઇનડાયરેક્ટલી તમે કઈ સેટિંગ કરાવો ને આપણે ગુજરાતી લોકો માટે. કહો આ લોકોને પૂછાવડાવું કે કે વેચાણ. એમાં શું છે, બોલો, પેન પેન વાળાની ચેનલ છે ને, પીએન પેન. હા હા હા. સર મારી પાસે ગન નથી. તમે ઘાયે ચડી ગયા. મારી નાખ્યો? હા, તમને ઉલાળી દીધા. છોકરી મારી પાછળ પડી ગઈ છે. હવે હું પણ મરી જ જવાનો છું, કારણ કે ઘણા બધા લોકો એક સાથે ત્યાં ઉતર્યા હતા ને. તો લાઈક ગુજરાતી સાઉથ ના મૂવી ગુજરાતી પણ ડબ થયા છે પણ આવ્યા નથી, એવું છે ને? હા, ઘણા બધા. હવે હમણાં કોઈ પ્લાનિંગ ચાલે છે ગુજરાતી ડબ નું, કોઈ આવવાનો હોય તો? એક્સક્લુઝિવ ન્યૂઝ, એક્સક્લુઝિવ ન્યૂઝ માં એમ કે વાતો ચાલે છે. નવી ફિલ્મ આવી છે ને માસ્ટર, હા, એનું ગુજરાતી. હા, એનું ગુજરાતી કે છે, પણ હજી વાતો જ ચાલે છે. એવું છે? શું વાત કરો છો ભાઈ. હવે છે ને આ ડિઝની વાળા પણ, જે મેં કીધું ને કે કાર્ટૂન નેટવર્ક, ડિઝની, એ લોકોનું ગુજરાતી નથી આવતું, તો હવે એ લોકોનું પણ ગુજરાતી થશે. એ બધાની વાતો ચાલે છે. તો એવી રીતના નિકોલોડિયન આવી ગયું, સોનિક આવી ગયું, અને સોની યે આવી ગયું ગુજરાતી. એવી રીતના હવે ડિઝની આવશે અને એના પછી. સારું ભાઈ, એ તો ઘણી, મતલબ આ ઘણી સારી વાત છે. તો લાઈક લોકોમાં મતલબ એકદમ મસ્ત ક્રેઝ બની જશે આ બધી વસ્તુનો. ઝિગ એન્ડ શાર્કો છે ને, એમાં એમાં
મરીના નામની એક છોકરી છે જે હા માછલી મમ્મા છે, એને મરીના. ખાવા માટે, હા એને ખાવા માટે હંમેશા ઝીગ તૈયાર હોય છે. તો ઝીગ ને મેં સૈફ અલી ખાનનો વોઇસ. ઓ ભાઈ સાહેબ બોલો એક વાર, બોલો તો સૈફ અલી ખાનના વોઇસમાં. ઓ વાવ ઓ વાવ મરીના, તને ખાવ લગાડી ને કોથમીર અને ફુદીના. વાવ, થોડું એનિમેટેડ વોઇસ હોય ને સૈફનો એવો. હા બિલકુલ બિલકુલ, સમજી ગયો સમજી ગયો ભાઈ. મતલબ યાર શું કેવું, આજે તો હું રાશિફળ જોઈને આવ્યો છું યાર. આજે મને મરીના ને ખાવાથી કોઈ નહીં રોકી શકે યાર. આજે તો મારા સ્ટાર્સ પણ બ્રાઇટ છે. વાવ વાવ, આવ હું તને ખાવ યાર. ભાઈ 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 ભાઈ, અને સામે મરીના નો પપ્પો આવે, મરીના નો બાપો આવે, એને ધર્મેન્દ્ર નો અવાજ આવે છે. અરે તારામાં હિંમત હોય તો મારી દીકરી પાસે આવીને તો જો, તમને કીધું કે આ વોઇસ કર કામ કરવાનું છે? નહીં નહીં, અમે લોકો એને મોડ્યુલેટ કરીએ, અમે આપણા પોતાના હિસાબે બનાવીએ. કેમ કે બહુ મોટો આમ સાઉન્ડ હોય, જાડો પાડો ઊંચો, તો એને આવા ભારે અવાજ આપી દે. કોઈ કેરેક્ટર્સ આવે એમાં મેં એક જણને સંજય દત્તનો અવાજ આપ્યો હતો. એ મામુ, આ કઈ રીતે થઈ શકે? તું ત્યાં જા, હું અહીંયા, આપણે બંને મળીશું ક્યારે? આ ભાઈ જોરદાર. અને લાઈક KGF, KGF નું ગુજરાતી ડબ આવી જાય ને તો મતલબ એકદમ અલગ જ મજા આવે. KGF નું કોઈ અપડેટ આવે ને તો કેજો ગુજરાતી નું. KGF હજી કોઈ અપડેટ નથી. આવનારી મોટી મોટી ફિલ્મો ગુજરાતી માં આવી શકે. અને પેલાની પણ ગુજરાતી ડબ થવાથી ગુજરાતી ફરવામાં હરવામાં એક નંબર ગુજરાતી, પૈસો ખર્ચવામાં એક નંબર, કપડા શોખીન બધામાં એક નંબર ગુજરાતી. તો આવી રીતના પિક્ચર ની વેરાયટી આવશે ને તો ડેફિનેટલી ગુજરાતીઓ જોશે, મજા આવશે. અરે બિલકુલ, એ તો છે જ ને. અને લાઈક ભાઈ ખરેખર આ વસ્તુ થવી જોઈએ એવું મને તો લાગે છે કે તો મતલબ એક અલગ જ છે જે મજા આવશે ને આવશે ભાઈ. યસ યસ. સામે એક, ઓ યાર મને પાછળથી ઘોસો, પાછળથી માર્યો ને મને, અહીંયાથી માર્યો આને સચિને. હવે મરી ગયો? હા મને બતાવી દીધો. આઈ લીવ કરી લો, લીવ કરી લો. હવે બેક? હા બેક કરી લો, બેક કરી લો. થયું કે નહીં બેક? અરે ભાઈ થેન્ક યુ, થેન્ક યુ મારો અવાજ કાઢવા માટે મારા ભાઈ. ધ વોકલાઇઝેડ ભાઈ થેન્ક યુ સો મચ યાર. ધ વોકલાઇઝેડ ભાઈ થેન્ક યુ સો મચ યાર. માસ્ટર શું આવ્યું? માસ્ટર મારે આજે રાતે જોવી પડશે લગભગ, મને એવું લાગે છે. તમે જે રીતે કહો છો એ રીતે પિક્ચર બહુ સારી છે, વખાણ છે. હમ, લઈને ઓલ ઓવર ધ વર્લ્ડ એક્સાઇટમેન્ટ છે. હમ, સાઉથના લોકો કિંગ છે જે આવો કોરોના કાળમાં પણ આટલી મોટી ફિલ્મ રિલીઝ કરે. હમ, અને એને પ્રતિસાદ પણ સારો મળે, પબ્લિક જોવા આવે. હમ, ખરેખર સાચું કહું ને તો, નહીં સાચું કહું ને રાજેશભાઈ, તો બોલીવુડ કરતા મને સાઉથના મૂવી જોવાની ઘણી મજા આવે છે. કારણ કે બોલીવુડમાં હવે આટલી બધી નથી રહ્યું, હવે કશું મજા નથી રહી એટલી. ડેફિનેટલી ભાઈ, મારે હું જીમમાં જાઉં છું ને, હમ, તો ત્યાં એક ડોક્ટર સાહેબ આવે છે જીમમાં. હમ, એટલે બહુ મોટો ડોક્ટર છે, એટલે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી વાળી હોસ્પિટલ થી લઈને KEM થી લઈને સરકારી હોસ્પિટલ બધે સર્વિસ આપે. તો એ કહે કે મને, મારું નામ રાજેશ કાવા છે ને, તો મને કહે કાવા તુમ લોગ ડબિંગ કરતે હો ના સાઉથ પિક્ચર કા મેરો મજા આતા હૈ. મેં જબ ભી મેરા ડ્રાઈવર ગાડી ચલાતા રહેતા હૈ ઓર એક હોસ્પિટલ સે દૂસરા હોસ્પિટલ યા ઘર જાતા હું ના, મેં તો યુટ્યુબ પે સાઉથ કા પિક્ચર દેખતા હું, મેં હિન્દી મેં મજા આતા. વો દિમાગ શાંત હો જાતા, હલકા હો જાતા હૈ, મસાલા કા મસાલા, કોમેડી કા કોમેડી, એક્શન કા એક્શન. બિલકુલ. તો વિચારો કે આટલો પ્રેમ માણસ છે, એટલો જે દલિત માણસ છે એ પણ આ જોવે છે, મજા આવે. અરે બિલકુલ. અને એક વસ્તુ છે ને રાજેશભાઈ, હું મારી પોતાની જો વાત કરું ને
તો આપણને ગુજરાતીમાં વસ્તુ જોવા મળતી હોય ને તો મેં પણ હિન્દી નહીં જોવા માંગતો, તો પછી મૂવીને હિન્દીમાં નહીં જોઈએ આપણે, આપણે પણ ગુજરાતીમાં જોઈએ એમ છે. કેમ કે જે ઇંગ્લિશ મૂવી છે એનું હિન્દી ડબ મળે ત્યાં લગી મેં હિન્દી ડબ જ જોઉં છું. તે પછી અગર એ વસ્તુ સારી છે અને હિન્દીમાં અવેલેબલ નથી તો આપણે જોવી જ પડે છે ઇંગ્લિશમાં. કારણ કે લોકો એટલી બધી મતલબ વાત કરતો હોય કે તમે નહીં જોયું તો કંઈ એક વસ્તુ મિસ કરો છો તમે, તો એ વસ્તુમાં વાત પૂરી અલગ થઈ જાય છે. તો એ વસ્તુ છે, તો આ ગુજરાતીની અંદર ઘણી બધી વસ્તુ થાય ને ડબિંગમાં તો ઘણું સારું રહે છે. મેન તો ચેનલ બની ગઈ છે તો હવે ચેનલ ને હગાડવા માટે કન્ટેન્ટ તો જોશે ને કઈ સારા, મતલબ લાઈક ચેનલ ને ચલાવવા માટે કઈ નવી વસ્તુ પણ જોશે ને. એક જ રિપીટ વસ્તુ ક્યાં લગી દેખાડે એમ છે ને. કન્ટેન્ટમાં એ જ છે કે જે હિન્દી આવે છે એને જ હાલ પૂરતું તો ડબ કરે. હવે શું પહેરી લી. ઓકે અહીં ઘણા બધા પ્લેયર છે સર, જોજો. મારી પાસે ગન નથી એટલે હું છુપાઈ ગયો. અરે સાહેબ તમે મારો બધાને, મેં અહીં ઘણાને માર્યા છે, ટેન્શન નહીં. ઓકે ઘણા કિલ ચોરી પણ થયા છે અને ઘણાને મેં માર્યા પણ છે. મેં ગન લઈ લીધી અંદર જઈને. ચાલો શું વાત છે, અહીં આ લોકોના ડેડ બોડી તમે એકવાર ચેક કરી લો. ડેડ બોડી પર તો ગન મળવાના ચાન્સ ઘણા બધા વધારે છે. કેમ કે લોકો ગન લઈ લઈને તે મરે ને. તો એક પ્લેયર આવે છે તમારા પાસે આવે છે અને મારો તો એકવાર. આ એક પ્લેયર જો, આ એક પ્લેયર, આ સાચો પ્લેયર મને લાગે છે પણ નવો લાગે છે. આઈ થિંક એકદમ જોરદાર રીતે મરી ગયો ચિમકાંડી. ચિમકાંડી યસ એ બિલકુલ. અરે બહુ શાંતિ છે કે છોકરીઓ નથી કોઈ. હા આ રાઉન્ડમાં આ ગેમમાં છોકરી સ્ટાર્ટિંગમાં તે છોકરી હોય, પછી ખબર પડી ગઈ ને ક્યાંય કોઈ ઇજ્જત આપતું છે નહીં, જવાનો કોઈ ફાયદો નથી. મારી નાખે છે. હા મારી નાખે છે એટલા માટે આઈ થિંક. ઓલું આમ સોના જેવું ચમકે ઓલું શું હોય બોક્સમાં? બોક્સ ડેડ બોડી. ડેડ બોડી સર બધાના અલગ અલગ ડેડ બોડી. તમારી પાસે તમે કોઈને મારશો ને તો તમારું ડેડ બોડી એકદમ નોર્મલ દેખાશે અને હું મારીશ તો એનું ડેડ બોડી અલગ દેખાશે. કારણ કે મેં એના પૈસા જે આપણે ભરવા પડે ને વસ્તુ લેવા માટે એ ભરેલા છે. આ ગેમની અંદર બધું પૈસા ઉપર છે સર, ખાલી નામનું જ તે ફ્રી ફાયર છે. પાછળ છે જો ને, આ મારી નાખ્યો મેં. આવી જાઓ સર, આવી જાઓ, આવી જાઓ, મારી પાછળ આવી જાઓ સર. મારે મારી સામે જોવો ને, સ્પ્રિન્ટ બટનને દબાવી દો. ગાઈઝ રાજેશભાઈની ચેનલની મેં લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં આવી જઈએ, એકવાર ચેક કરી લેજો. બધા જઈને અત્યારે હાલ સબસ્ક્રાઇબ કરી લો અને પછી જઈને જ્યારે લાઈવ ઓફ થઈ જાય ત્યારે જઈને બધા લોકો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે વોઇસ ડબિંગ શું છે. બહુ ઘણો પૈસો છે, કરોડો રૂપિયા તમે કમાઈ શકો છો એની અંદર. અને એ વસ્તુ તમારે જો શીખવી હોય, મતલબ કરોડ કમાય છે રાજેશભાઈ, શું વાત કરો, મતલબ 3-4 વર્ષ જોરદાર કામ કર્યું તો કમાઈ પણ જશે. હું તમને બધાને એ જ કહીશ કે કલા છે. હવે હવે એમાં રાતોરાત કોઈ તો જાદુ થતો નથી, મેજિક થતો નથી કોઈ વસ્તુમાં. બિલકુલ બિલકુલ. કલામાં શું છે, કલા એટલે એક એને પ્રેક્ટિસની જરૂર છે. જેમ ચિત્રકલા છે, સંગીત છે, મ્યુઝિક છે, ડાન્સ, કેટલો વર્ષો વર્ષનો સમય લાગે. અને બિલકુલ ગાઈસ તમે આટલું. હા એક વસ્તુ રાજીવ, એક મિનિટ હું કાપું છું વાતને એટલા માટે સોરી, પણ એવું છે ને રાજેશભાઈ કે લાઈક લોકો કમાઈ ઘણું આપણે ગુજરાતી લોકો પૈસાની લેંગ્વેજ થોડી જલ્દી સમજી જશે, પણ ગાઈસ બહુ ઘણા પૈસા છે. પણ તમારી પાસે ટેલેન્ટ હોવો જોઈએ અને ટેલેન્ટને નિખારવાનું કામ આપણે વોઇસ ઇન્ડસ્ટ્રીની અંદર તમે માનશો ને બધા, હિન્દીની અંદર જે ડબ કરે છે કોઈ પણ લોકો નથી કરતા, કોચિંગ નથી આપતા. રાજેશભાઈ પોતે કોચિંગ આપે છે ગુજરાતી, તો એની એની કરતા વધારે સારી વસ્તુ શું હોય છે? તો તમે રાજેશભાઈને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. યસ ગાઈઝ, બહુ સારી વાત કરી હમણાં અજુભાઈ. મારા ક્લાસમાં જે અમદાવાદ, આણંદ, વડોદરા, વિદ્યાનગર અને અલગ અલગ શહેરો, સુરત, બધેથી લોકો આવી ગયા છે શીખવા માટે મુંબઈ સુધી. બિલકુલ. એમાં વસ્તુ એવી છે કે લોકોની ઈચ્છા છે, શોખ છે, પણ ક્યાં છે સાચા માણસ ખબર નથી. અને જેવી જો ભાઈ દ્વારા કે બાકી લોકો દ્વારા ખબર પડે કે હા રાજેશ કવા યે બંદા હૈ યે સિખાતા હૈ, તો
મારી પાસે ઘણા બધા સ્ટુડન્ટો આવી શકે આવી ગયા છે છેલ્લા બે વર્ષ દરમિયાન, લગભગ 150-200 સ્ટુડન્ટ, અને એમાંથી અજુભાઈ તમને સાંભળીને ખુશી થશે કે એમાંથી 60% સ્ટુડન્ટ જે છે એ ઓલરેડી કામ કરવા લાગ્યા છે. કોઈ નેટફ્લિક્સ માટે ડબ કરે છે, કોઈ એમેઝોન માટે, કોઈ કાર્ટૂન, કોઈ સ્ટોરી. યસ, શું વાત છે, બહુ મોટી વાત છે. ત્યારે એક છોકરી એને મારો, એની ઉપર રેડ ડોટ થશે, વ્હાઈટ કલર નું પેલું સર્કલ લઈને જશો ને તો લાઈક કરી દીધું છે તમને, કઈ વાંધો નહીં. તો ગાઈઝ એ જ તે છે કે તમારે લોકોને જો વોઇસ વિશે શીખવું હોય, લાઈક વોઇસ બધાને એમ છે કે બધાનો સારો છે, પણ જે એને નિખારવાનું છે, એની ઉપર કામ કરવાની વસ્તુ, કેમ આપણે શરીર પર જિમ કરવું પડે, શરીરને અંદર સિક્સ પેક લાવવા માટે, તો એ રીતે જે ટ્રેનિંગ વસ્તુ છે એ બધી તમને રાજેશભાઈ ઘણી ખરી વસ્તુ તમે શીખવાડી છે, તો તમે જઈ શકો છો, રાજેશભાઈને ફોલો કરી શકો છો, રાજેશભાઈને પૂછી શકો છો, અને હેશટેગ રાજેશભાઈ ઓપી ઇન ધ ચેટ લગાવો ગાઈઝ, યાર હેશટેગ ઓપી રાજેશભાઈ ચેટમાં લગાવી દો. ગુજરાતી આવે છે, જોયે કે નહીં તમારા ઘરે કોઈ નાગિન સિરિયલ નું ડબ છે? અરે ભાઈ આજે છેલ્લો એપિસોડ છે, પતશે. મતલબ નાગિન ગુજરાતી માં? ખરેખર નાગિન ગુજરાતી માં એ આપણે કરીએ છે, મારો અવાજ છે હીરો માં. શું વાત કરો, રેડી કરો, રેડી કરો સર, મતલબ શું વાત કરો છો ભાઈ, નાગિન સિરિયલ. ભાઈ આ નાગિન સિરિયલ ના રાજેશભાઈ, મતલબ શું કેવું મારે તમને હવે? ગુજરાતી આપણે બીંગ ગુજરાતી, જો હિન્દી મેં ઉંઘાણું ડબ કર્યું છે, પ્રકાર પ્રકારની ભાષાઓ ડબ કરી છે મેં, ભોજપુરી, છત્તીસગઢી, મારવાડી, ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, બધું ડબ કર્યું છે. અને જે એડ્સ હોય ને, ટીવી એડ્સ, કમર્શિયલ એડ, એ તો મેં 11 ભાષામાં ડબ કરી છે, તમિલ, તેલુગુ, કન્નડા, પંજાબી, મરાઠી. તમિલ ને લેંગ્વેજ આવડે છે કે પછી તમને સ્ક્રિપ્ટ આપે તો તમે બોલી શકો? અમને ત્યાં સ્ક્રિપ્ટ આપે અને સુપરવાઇઝર હોય. ઓકે, તો અમને લોકોને ગાઈડ કરે કે આમ બોલવાનું છે, તેમ બોલવાનું છે. સમજી ગયો, સમજી ગયો. અને આમ પણ કમર્શિયલ એડ હોય ને, ટીવી ની એડવર્ટાઇઝમેન્ટ કે ને આપણે, એમાં તો ઓછી જ લાઈન હોય, 4 લાઈન, 5 લાઈન, 2 લાઈન, 3 લાઈન. સમજી ગયો, સમજી ગયો. પણ હા, એટલા ડાયલોગ હોય તો એ લોકો લખાવડ આવી લે. તો હું તો, આપણે તો આપણી ભાષા તો આપણે વાંચી લઈએ, વાંચી શકીએ ને આપણી ભાષા. બિલકુલ 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 બિલકુલ. મળવર્દે ગુજરાતી માં લખીને આપણે વાંચીએ, પરફોર્મ કરીએ. હા બિલકુલ, એટલે મતલબ મેન તો એ જ છે ને. હા, સમજી ગયો, સમજી ગયો, સમજી ગયો. અને હા ગાઈઝ, બીપીએલ ગેમિંગ જોડે રમીશું. બીપીએલ ભાઈને મેં ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો છે, જેવો રિપ્લાય આવશે તો તેની સાથે પણ રમીશું. તો ડોન્ટ વરી, ટેન્શન નહીં લો, રમવાનું થશે બીપીએલ ભાઈ જોડે, પણ ટેન્શન લેવાની જરૂર નથી. કોઈ જે પણ લોકો નવા હોય, લાઈક કરતો હતો. હા બોલો. હું ભાષાનું કહેતો હતો કે આપણે આપણી ભાષાનો પ્રેમ મારે બહુ રાખવો આપણે જરૂરી છે. આપણે આપણી ભાષાને પ્રેમ નહીં કરીએ તો કેમ ચાલે? ગણપતિ બાપા મોરિયા નામનો શો આવે છે, એમાં મારો અવાજ. પછી 8:30 જય શ્રી કૃષ્ણ આવે છે, સુપર હિટ છે, એમાં મારો અવાજ છે. અને 9:30 નાગિન આવે છે, એમાં મારો અવાજ છે. હીરો આજે નાગિન નો છેલ્લો એપિસોડ પતી જશે અને કાલથી શરૂ થશે. અરે ભાઈ સાહેબ, મતલબ ગુજરાતી ચેનલ ચાલુ કરી દો એટલે તમને રાજેશભાઈ નો અવાજ જોવા મળશે, એમ કેવાનું છે રાજેશભાઈ નું. રાજેશભાઈ અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ, આની અંદર આપણે જવાનું છે. આ ડબ્બો છે ને એની અંદર આપણે, મેં તમને બચાવી લીધા, રિવાઈવ કરી દીધા. ગન લઈ લો, ગન લઈ લો. અહીંયા અહીંયા બે ગન પડેલી છે અહીંયા ગાડી, તો બેમાંથી કંઈ પણ ગન તમારે જોતી હોય તો તમે લઈ શકો છો. મેડિકેટ લઈ લો, મારી પાસે તો મેડિકેટ લઈ લો. આ બે મેડિકેટ જો ત્યાં મૂકેલી છે સર, તેને હીલ કરી લો લઈને, ફટાફટ તમારું ખૂન ભરાઈ જશે એનાથી.
અહીં અહીં અરે રાજેશભાઈ અહીં આવ્યો. અરે જે પણ સાંભળે છે જુએ છે એમને કહી દો મને રમતા નથી આવડતું, અમે લોકો ધમાલ કરીએ જ બસ. હા અરે બિલકુલ ગાઈઝ, અમે મજા કરવા જ આવેલા છીએ. થોડું ઘણું મેં રમતા જાણું છું, રમવાનું જાણું છું. અને રાજેશભાઈ પણ મેં કીધું આવી જાઓ આપણે રમીએ બધા સાથે એમ. રાજેશભાઈ અહીં આવી જાઓ, અહીં જાઓ, અહીં અહીં બિલકુલ અહીં આયા પડેલી છે બે મેડિકેટ. આ ઉઠાવી લો, ગ્રીન કલરની બે વસ્તુ પડેલી છે ને એને ઉઠાવી લો પ્લસ કરીને. ક્યાં છે? ફટાફટ ફટાફટ અહીં અહીં પડેલી છે, જો અહીં ત્યાં પાછળ જો પડેલી લે સર. આપણે તમે સ્ક્રોલ કરો ને આજુબાજુ જુઓ, આજુબાજુ ફેરવો, સ્ક્રીનને ફેરવો એટલે તમને દેખાશે. નીચે તો મને કંઈ દેખાતું નથી. અહીંયા અહીંયા પડેલી છે, અહીં જો ને પડેલી રહી સર, અહીં જુઓ અહીં પડેલી છે. અચ્છા અચ્છા આવી ગઈ છોકરી પાસે, મારી નાખો એને, હું અહીંયા ફાફા મારું. અરે મારી નાખી સર આને, જમકુડી તરત જ મરી ગઈ. પ્લસ નું આઇકન તમને દેખાશે લેફ્ટ સાઈડ પર, તેના ઉપર પ્રેસ કરી. અરે બિલકુલ બહુ સહેલું છે, તમે એકવાર શીખી જશો ને તો પછી બીજી વારથી તમારે શીખવું નહીં પડે, તમને એમ જ ખબર પડી જશે કઈ રીતે કરવાનું છે. અરે વાહ, જમવા માટે ખાવાનું થઈ ગયું છે. અરે સર શું વાત છે યાર, પૂછવા પડેલો આભાર. છોકરી એમ શાંતિથી ઉભી રહે ને તો આજે મારે આમ નિશાનો લગાડીને મારવું છે. રીંગ ઉતારવી છે, બધી ઉભી નથી થતી, દોડે દોડી કરે બધી. રીંગ ઉતારી નાખો ને એકાદ ને તો એમ થાય ઊંઘ આવે આજે કે હા એક ને મારી આજે મેં, નકર પાછી આજે કોક મારશે મને તો હું તો પાકું નાગિન બનીને કડવાનો. તમારા ઘરમાંથી કોઈ જોયે છે નાગિન સર? ગુજરાતી નાગિન? નાગિન નહીં બનું હું, નોળિયો બનીશ. હા નોળિયો, અરે સર એક એક સિરિયલ ખરેખર નાગિન ની ટીઆરપી બહુ આવે છે ને, એક આપણે ગુજરાતી લોકોને સિરિયલ ચાલુ કરવી પડશે, નોળિયો સિરિયલ. નોળિયો બનવી જોઈએ. હા નોળિયો સિરિયલ હોય. અમે ડબ કરીને ભાઈ તો અત્યારે જે કલર્સ ની ગુજરાતી ની જેટલી સિરિયલ ચાલે છે ને એ લોકોની ઓરિજિનલ ગુજરાતી શૂટિંગ કરેલી ને બધી, અને આપણી ડબ, એમાં આપણી ડબ છે નંબર 1 પર છે ભાઈ ટીઆરપી. શ્રી કૃષ્ણ નંબર 1. ઓ શું વાત કરો, અને ટોપ ટોપ 5 માં બે શો તો આપડા છે ડબ કરેલા, એક નાગિન અને શ્રી કૃષ્ણ. મતલબ ગુજરાતીમાં ટીઆરપી કઈ રીતે કાઉન્ટ કરે આ લોકો? એ લોકોનું હોય યાર સર્વર થી બધું કઈક હોય છે, અને એક વેબસાઈટ છે એના પર દર શુક્રવારે કે શનિવારે કઈક આવે અપડેટ થઈ જાય એમ. હા ટીઆરપી આવે, આ નંબર 1 આ 2 3 આ ટોપ 5 આવી જાય. શું વાત છે, શું વાત છે. તો આપણે અને પ્રોજેક્ટ આપણો જ છે ભાઈ, આખા કવા ફેમિલી ડબ કરે છે, બીજો કોઈ બહાર નું. લાઈક નાગિનમાં જેટલા કેરેક્ટર છે ને બધા તમે લોકો કરો, હિન્દી ટુ ગુજરાતી આપણી ફેમિલી કરે છે, મારા ભાઈ મારા ભાઈ દીકરીઓ મારી, અને બધા કલાકારો છે એટલે કરે છે એમ કહી દઉં બધાને, એમ નહીં બધા ગજબ કલાકાર છે. મારા મોટા ભાઈ મારથી સિનિયર છે. તો એ જ વસ્તુ છે ને રાજેશભાઈ, એ જ વસ્તુ હું લોકોને એ જ કહેવા માંગુ છું કે તમે અત્યારે હજી જો તમારી ઉંમર નાની હોય ને તો જેટલા લોકો જોવો છો, તમે અત્યારે લગભગ તમે લોકો કોઈ 15 વર્ષના હશો તો અત્યારે તમે તમારા વોઇસને જે રીતે તમે ઘડશો ને તે રીતે ઘડાશે આ સમય પર. તો તમે રાજેશભાઈ જોડે કોન્ટેક્ટ કરો, તમારે જો વોઇસની અંદર આવું, આ પણ એક ફિલ્ડ છે અને આની અંદર તમે કામ કર્યું, તમારો વોઇસ બધાનો સારો છે પણ જે પોલીસ કરવાનો હોય ને એ બહુ સારી રીતે કરી શકે એમ છે. તો તમે એકવાર કોન્ટેક્ટ કરો રાજેશભાઈને જેને આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય એને, કારણ કે આની અંદર તમારે પડદાની સામે નથી આવવાનું, પડદાની પાછળ રહેવાનું કામ છે અને વોઇસ દેવાનો છે ખાલી, અવાજ તમારો. યસ, અને એક સવાલનો જવાબ આપી દઉં હું અજુભાઈ, બધાનો 110 જણાનો સવાલ હોય છે. બિલકુલ બિલકુલ, કે બોલો બોલો. બધાનો સવાલ એમ હોય છે 100 માંથી 110 જણાનો કે અમારો અવાજ કેવો છે, અમે લોકો ડબિંગ કરી શકીએ? અરે તો એ લોકોનો જવાબ એ છે કે બધાનો અવાજ સારો છે, અવાજ ક્યારેય સારો ખરાબ નથી હોતો, અવાજ અવાજ હોય છે અને દરેકના અવાજની ખાસિયત, દરેકના અવાજ માટે અલગ અલગ કેરેક્ટર્સ છે બરાબર. એટલે પણ તમે કેરેક્ટરને કઈ રીતે પ્લે કરો, તમે તમારા અવાજને કઈ રીતે રજૂ કરો, હા એ મેન છે. બિલકુલ,
બરાબર, એટલે હું અમદાવાદ પણ આવ્યો છું. જસ્ટ લોકડાઉન થયું માર્ચમાં, એની પહેલા ફેબ્રુઆરીમાં ત્યાં જ હતો. એક અવોર્ડ શો હોસ્ટ કર્યો અને બે વર્કશોપ લીધા મેં અમદાવાદમાં. શું ભાઈ સાહેબ! એટલે યસ, અમદાવાદમાં વર્કશોપ લીધા છે મેં, દિલ્હીમાં લીધા છે, અલગ અલગ શહેરો, અમદાવાદમાં 3 વાર લીધા છે, મુંબઈમાં એકેડમી છે. લાઈક મને આ નહીં ખબર તમે અમદાવાદમાં વર્કશોપ લીધેલા છે. યસ, અમદાવાદમાં મેં 2 વાર વર્કશોપ લીધા છે, મોટા મોટા, બે બે ત્રણ ત્રણ. અને ત્યાં મને એકેડમી શરૂ કરવા માટે, પ્રોપર કોર્સ શરૂ કરવા માટે મને પ્રપોઝલ પણ મળ્યા છે મોટી મોટી કંપની દ્વારા. શું વાત કરો! તો જેમ બને એમ જલ્દી હું કરવાનો છું. પણ હવે આ બધું, આ કોરોના ઠીક થઈ જાય પછી મેન વસ્તુ કોરોના નડી ગયેલી છે. આમ તો લગભગ પૂરી પૂરી રીતે ક્લિયર થઈ ગયું છે બધું, પણ તો હજી ક્યાંક ક્યાંક છે. ઓલું આપણે કહે ને કે હાથી નીકળી ગયો, પૂંછડી બાકી જ પહેલા. હા બિલકુલ, છોકરીઓ જીવવા જ નહી દેતી તમને. આ વખતે આરસીબી ની કેવી ટીમ બનશે અજીભાઈ? અરે ભાઈ શું કેવું, મારે આરસીબી નો બહુ મોટો ફેન છું, બટ આરસીબી હજી કોઈ દિવસ જીતી નથી. આઈપીએલ એકવાર ટ્રોફી જીતશે, ડોન્ટ વરી, પછી આપણે વાત કરીશું બધા. અને લાઈક કરી દો ગાઈઝ બધા ફટાફટ, 30,000 લાઈક જો પહોંચી શકે તો ઘણું સારું રહેશે. તો 30,000 લાઈક કરી દો. અને તમે લોકો મને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી ટેગ કરો, મને રાજેશભાઈને તમે જે આ જુઓ છો એની અમે રિપોસ્ટ પણ કરીશું. અને બીજા નંબરમાં કે તમારી પાસે કોઈ આઈડિયા હોય કશો તો એ પણ તમે અમને કહી શકો છો કે આ વસ્તુ તમે નેક્સ્ટ ટાઈમ કરો, તો અમે એ વસ્તુ પણ કરીશું. અને કોઈ બી સવાલ હોય તો પણ તમે મેન્શન કરો, રાજેશભાઈ જરૂર તમને આન્સર દે છે, ડોન્ટ વરી. યસ યસ. અરે આમાં જે જી ગેમ શાર્કો છે ને, એમાં એક સૈફ અલી ખાન ની સાથે એનો એ ચમચો છે, એને અવાજ આપ્યો છે અરશદ વાસી. ઓ ભાઈ, એ તો નેક્સ્ટ. અરે મુન્નાભાઈ નો અવાજ આપો ને તો પછી, મુન્નાભાઈ ની સાથે સર્કિટ. પણ આ લોકો એ રીતે ડિમાન્ડ કરી ચેનલ વાળે વાત કરીને, મેં કીધું ઠીક છે ભાઈ. એક વાર બોલો તો સર્કિટ ના વોઇસ માં. તો એમ તો સૈફ અને હર્ષદ સાથે હોય, સૈફ બોસ છે અને ઓલી ઓલો તેનો ચમચો છે. રે મરીના, તું આવ તને લગાડું કોથમરિયા ને ફુદીના ને ખાઈ જાઉ. વાવ વાવ. અને પાછળ, અરે ભાઈ, અરે ચિંતા નહીં કરો ભાઈ, અરે ભાઈ હું જઈ છે એટલે પકડી લે ભાઈ. વાહ વાહ ભાઈ સાહેબ. લાઈક આને આને ટીઆરપી દેખાડે આપણે, તમારે આ આ વસ્તુની ટીઆરપી જોતી હોય તો આ કાર્ટૂન નહીં, બધાની દેખાડે. એની વેબસાઇટ છે, એની વેબસાઈટ હું તમને પછી મોકલીશ, મેલ કરીશ, વોટ્સએપ કરીશ, તમે જોજો એની. મારા નામ નું રેફરન્સ આપી દેજો કસી જગ્યાએ. અરે અજુ ભાઈ, અજુ ભાઈ મજા આવી ગઈ ભાઈ, રમીને ભાઈ. હા મજા, મતલબ લાઈક શો ની અંદર. હા મતલબ એમ નહીં, આ શો ની અંદર લાઈક કોઈ કેરેક્ટર ને અજુ ભાઈ એવું, મતલબ અંદર કશે બોલવાનું આવે તો એની અંદર, જેમ આપણે ડબિંગ ની અંદર વોઇસ ની અંદર નહીં બોલે એ રીતે. ભાઈ એક કામ કરું, ચાલો હવે જે નેક્સ્ટ પિક્ચર કરું ને સાઉથ ની, હા એમાં મારું કોમેડી કેરેક્ટર એનું નામ અજુ ભાઈ રાખું. ચાલો પાકું, ચાલો એ વસ્તુ હું એ વસ્તુ કહું, એ રીતે રેફરન્સ આપજો. આ પેલી રેફરન્સ નહીં સર, કેરેક્ટર ની અંદર ભૂલાઈ ગયું, બહુ જોરદાર ડબ કર્યું છે, બહુ નેક્સ્ટ લેવલ ડબ કર્યું છે, એકદમ ક્રેઝી ડબ છે. તમે લાસ્ટ ટાઈમ પણ એનું નામ મને કીધેલું, ડિસ્કો રાજા. હા ડિસ્કો રાજા ભાઈ, એ ડબિંગ નેક્સ્ટ લેવલ ડબિંગ છે ભાઈ, ખરેખર. એ પણ સાઉથ ઇન્ડિયન ફિલ્મોના પ્રેમી છે હું, એ તમને બધાને એક વાત કહેવા ઈચ્છું છું. જે ધમાલ કોમેડી ફિલ્મ જોઈ હોય તો YouTube પર જોઈને
જઈને ડિસ્કો રાજા નામની ફિલ્મ જોજો. આ ભાઈ પૈસા વસૂલ. ડિસ્કો રાજા પાગલ પણ મેડનેસ છે એટલે મજા આવી જશે. તો એમાં મારું જે ગુજરાતી એક્સેન્ટેડ કોમેડી કેરેક્ટર છે એ તમે ઓળખી જ જશો હવે તો, કેમ કે ક્યારને તમે સાંભળો છો મારું. બિલકુલ કાપી નાખ્યું. પેલું જે ડિસ્કો રાજામાં જ હતું ને અજુભાઈ, અંગૂઠી દેને કે લાલચ મેં ઇધર ફસા દિયા ભાઈ. મેરા નામ કમલે, મેરા નામ કલ્પેશ કવાય ભાઈ. જે હતું ને એ પુષ્પા, એ પુષ્પા મેરી પત્ની નહીં હૈ, એ પુષ્પા કો મેને મિલા ભી નહીં ઓર મેરી પત્ની બન કે મેરે ઘર આ ગઈ ભાઈ. અરે ભાઈ એ ડિસ્કો રાજા. લાઈક મતલબ એ મૂવી બહુ ક્રેઝી છે, બહુ જ ભાઈ મસ્ત છે. અને ગુજરાતીની અંદર કોઈ મૂવી તમારું ફેવરિટ સર? ગુજરાતી મૂવીની અંદર આપણે ગુજરાતી મૂવીની વાત કરીએ તો ગુજરાતીના પહેલાના મૂવી જે હતા ને, પહેલા બહુ પહેલા એ ઘણા સારા હતા, વચ્ચેમાં આટલા બધા સારા નહોતા. પણ અત્યારે પાછા જે આ નવો મતલબ સમય જ તમે બોલી શકો, આ જે મલ્હાર ઠાકર એ બધાના મૂવી બહુ સારા આવે છે. વચ્ચે ગુજરાતી મૂવી બહુ મતલબ મીડિયમ મતલબ તમે કહી શકો. લવની ભવાઈ ગમી હતી મને. હા બહુ જોરદાર મૂવી હતું એ. અને મને એનું એનું ઓલું ગીત કે મારું ફેવરિટ ગીત છે વાલમ આવો ને. યસ ભાઈ એ સેમ ભાઈ, અહીંયા પણ આપણું પણ ફેવરિટ છે ભાઈ. ગાડીમાં રોજ એક વાર તો વાગે જ આપણે. બોલ્યા વગર. બિલકુલ 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 ભાઈ, ગુજરાતી મૂવી અત્યારે ચાલુ થયા છે. સર સ્ટ્રાઇક આવી જશે, એકદમ કોપી ટુ કોપી નહી ગાતા. હા ભાઈ એ વાત સાચી, આમાં અટવાઈ જઈએ. હા અટવાઈ જઈએ. અરે મારે મારે સાઉથના ફિલ્મના હું મીમ સર યુઝ કરું ને ગોલ્ડ માઇન્સ ટેલે ફિલ્મ્સના, તો પણ મને કોપીરાઇટ આવી જાય ગોલ્ડ ગોલ્ડ માઇન્સનું. એટલા માટે હું તો બહુ બહુ જ મતલબ ઓછા કરીને, કે તમારા બે ત્રણ મીમ પહેલાં યુઝ કરેલા તો સ્ટ્રાઇક મતલબ જે કોપીરાઇટ ક્લેમ આવી જાય ને, ક્લેમ આવી ગયેલો પછી મેં છોડી દીધું, તો હવે નહીં યુઝ કરવા. અરે રે ગોલ્ડ માઇન્સ વાળાનું સાઉથના મૂવીમાં બહુ મોટું આમ નામ છે સર, મતલબ બાદશાહ કહી શકો એ વસ્તુ છે ગોલ્ડ માઇન્સનું. કિંગ છે, કિંગ 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 યસ. ઓલો પેંગ્વિન ભાઈ જબરુ છે હો, કોને ખબર એ શું ખાઈને આવે છે, દોડા દોડી તો જોઈએ નહીં. અરે પેંગ્વિન ને તો જલસો છે. એક મિનિટ, એક કઈ ઇમોટ બિમોટ કરાવો એની પાસે જો. અરે વાહ નાચું, અરે માં કસમ ફૂલ પાવર. પેંગ્વિન ને જલસો છે સર, આપણે માણસો કરતા તો વધારે. એક મિનિટ આવું હો અજુભાઈ. હા ઓ ભાઈ લિટરલી ગાઈસ, મતલબ યાર હાથમાં બોઈયા હતું, મેં પેંગ્વિન ને ડાન્સ કરાવતો તો મારી નાખ્યો ભાઈ. યાર શું વાત કરું યાર, શું યાર મજા આવી. શું થઈ ગયું? નહીં મતલબ હા, મને આપણે લાસ્ટ એન્ડમાં બોઈયા એક માણસને મારવાનો હતો, હું તમને પેંગ્વિન દેખાડતો હતો ને એમાં કોઈ પાછળથી એડબ્લ્યુ ને એકદમ પરફેક્ટ નિશાનો લઈને મારી દીધો. અરે યાર આ તો સ્કેમ થઈ ગયો, તો બોઈયા નો થયો. અરે ના ના સર, ચાલો એક એક લાસ્ટ ગેમ રમીએ ગાઈઝ. આ એકદમ લાસ્ટ ગેમ હશે ગાઈઝ, તમને લોકોને મજા આવશે. એન્ડ આ જે રાજેશભાઈ જોડે રમવાની એક અલગ જ મજા હતી ગાઈઝ, મતલબ હજી છે હમણાં લાસ્ટમાં હું આ બોલીશ. યસ યસ, હવે આ ગેમમાં એકાદ ને તો મારવો છે મારે. બિલકુલ કેમ નહીં, જો હું મરી ન જાઉં તો. બિલકુલ 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 બિલકુલ, અમને મારવા મુશ્કેલી નહીં ના મુમકિન સર, એસા બોલો ને, એવું બોલો, મને મારવા મુશ્કેલ જ નથી ના મુમકિન છે. અમદાવાદી મેન, હા અમદાવાદી મેન ના પણ મેં ઘણા વિડીયો જોયા છે ગાઈસ, બહુ સુપર વિડીયો છે એના પણ. મેં ગુજરાતી ચેનલમાં ગાઈસ અમદાવાદી મેન ને સબસ્ક્રાઇબ કરેલું છે ખાલી યાર. શું વાત છે,
મતલબ લાઈક ખરેખર ગુજરાતી ચેનલમાં મને એ ચેનલ બહુ જ પસંદ આવી. આ બધી બાકી ગુજરાતી ચેનલો સારી છે પણ આ લોકોનું કામ બહુ સુપર છે ગાઈસ, બહુ સુપર છે. મજા આવી ગઈ જોઈને. લાઈક એ યુનિક વસ્તુ છે ને, મતલબ મજા આવે એવું છે, મજા આવે એવું છે ખરેખર. યસ યસ યસ. અને એના એક એક વિડિયો, એના ઇન્સ્ટાગ્રામ ને એક એક રીલ્સ બધું બહુ ગજબ મજા આવે હોય છે. હા એ પણ એટલે કે ને મહેનત કરે અને ઓલો એફર્ટ નાખે એવું નથી હોતું. અરે લાઈક પેલું એનું એક મેં હમણાં એક કેટલું ક્રેઝી વસ્તુ એ લોકોએ કરેલી છે પેલાની ડોન નંબર વન ની, તે લગભગ આ મતલબ મેરી પાવર કો મત ભૂલ સૂર્યાવાલા, એવું ડાયલોગ એ લોકોએ ગુજરાતીમાં મતલબ શું કેવું, મતલબ એકદમ નેક્સ્ટ લેવલ કરી નાખ્યું એ લોકોએ. તમે જોયું રાજેશભાઈ? હા જોયું છે ને, જોયું ડોન. હા ભાઈ એ લોકો બહુ જોરદાર કામ કરે છે. અરે મને મારી નાખો. અરે સર તમારી, મને તો મને એવું લાગે તમારી ગેમ જ નહીં ચાલુ થવા દેતા આ લોકો. આજો ને કેટલા આવી છે. આ જો આ છોકરી જો માર આપી ના લે, ઉંદે માથે પાડી આને. હા આઈ થિંક ભાગવું પડશે રાજેશભાઈ, નહીતર હલવાઈ જાવ. મારો મારો કાપો. હમ આ પાછળ બધી લાઈટો વાળો બોમ્બ છે, શું છે બધું કજો? લાઈટો વાળા બોમ્બ? ના ઓલું પાછળથી એ એ ક્રિસમસ નું, ક્રિસમસ 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 નું. આ ક્રિસમસ ગઈ ને હમણાં ડિસેમ્બર માં. હા હા એનું છે લગભગ એ લટકાવેલું. આ જો આ વાંદરો જો સર, આ વાંદરો મરી ગયો. તોડી નાખો. કાપી નાખી સર, જીવવા નથી દેતા પણ આ વેજા તો હચવાતી નથી, બીજી ગેમ માં પાછા બાંધવા આવે. અરે આ ઓલો આવ્યો જો એલપા. અરે મારી નાખ્યો સાહેબ, ઘટે તો જિંદગી ઘટે, બાકી આ બધાને તો ડોક્યા ઉડાડી દઈએ. હેલો હેલો. હમ ઘટે તો જિંદગી ઘટે. આ પણ ગયો લે બોક્સ ના બોક્સ ભેગા થયા. પાછળ થી કોઈ આવી ગયો સર. શું થઈ ગયું? પાછળ મેં ગ્લુઅર લગાવી દીધું, મેં ગ્લુઅર લગાવી દીધી મને ખુદ બચવા માટે. એ કિલ ચોરે છે, આપણો કિલ ચોરી ગયો એ. આ એક આ અલગ જ પ્રજાતિ છે સર, આ કિલ ચોરી વાળી. આ પ્રજાતિ નેક્સ્ટ લેવલ પ્રજાતિ કહેવાય. કિલ ચોરી લઈને બીજાનું, મહેનત કોઈ બીજો કરે ખાઈ જાય કોઈ બીજો, એ વસ્તુ છે આ લોકોની. આપણે લીધી મેડિકેટ, જોરદાર મેડિકેટ. ઓકે બહુ જોરદાર હેડ માર્યો આને, એટલી જ ગોળી હેડ પર ઉડાડી દીધી. અરે ના મુન્ના ના. અરે નહીં 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 નહીં, કોઈ પાછળ. અરે આ કોણ છે? આ તો બહુ ભારે વિલન લોકો છે યાર, મારી નાખ્યા. હવે જે આજકાલની હચવાતી જ નહીં સર, વાંધો એ છે. આજો અહીંયાથી આવવાનો છે કસેક, મારી નાખ્યો. એકબીજા નથી મતલબ બાંધતા, આપણને જ બધા ટાર્ગેટ કરે છે. જો આ ચોટલી મને બહુ ગમે, મેં હમણાં મારી વાળ વધારે તો હું ચોટલી જ બાંધું. અરે સર આની અંદર ચોટલી વાળા પણ વાળ છે ખબર છે, એકદમ પરફેક્ટ ચોટલી, એકદમ મસ્ત વાળી. અરે ફ્રી ટાઈમ માં સર તમારે રિલેક્સ થવું હોય તો તમે ગેમ ના રમો તો તમે શું કરો? અરે ખરેખર કહું ને તો માતાજીની કૃપાથી ફ્રી ટાઈમ મળતો નથી, અને જેટલો મળે ને એટલું હું મારી દીકરી છે એ ફેમિલી સાથે રમી લઉં, કા તો હું મ્યુઝિક સાંભળી લઉં. બિલકુલ થઈ જાય ફ્રી ટાઈમ પૂરો. તો આજકાલ છે ને બહુ સારી સારી વેબ સિરીઝ આવે છે અજુ ભાઈ. હા બિલકુલ, વેબ સિરીઝ જોવાની મજા આવે. તો ક્યારેક ક્યારેક કોઈ કોઈ વેબ સિરીઝ જોઈ લઈએ. વેબ સિરીઝ મતલબ મસ્ત, વેબ સિરીઝ ની અંદર આમ જલસો પડે એવી બધી વસ્તુ આવે. એક નંબર વેબ સિરીઝ આવે છે, એક એક પિક્ચર નું માર્કેટ તોડી નાખ્યું. હા વેબ સિરીઝ એ તોડ્યું છે ખરેખર. અને બોલિવૂડ માં તો આમ થાય પિક્ચર મતલબ એકદમ ભ્રમતું કરતા હોય ને એવો લાગે બોલિવૂડ ના ફિલ્મ તો યાર. અત્યારે સાઉથ વાળા કિંગ છે ભાઈ. હા સાઉથ ના મૂવી ભાઈ,
સાઉથ ના પિક્ચર, સાઉથ સાઉથ વાળાએ બનાવ્યું, રિલીઝ કર્યું બરાબર કોરોનામાં અત્યારે, અને ઇન્ટરનેશનલ હિટ થઈ ગઈ માસ્ટર. બિલકુલ. આપણા હિન્દીનું ઓલું સૂર્યવંશી બનીને રેડી છે, ક્યારનું અક્ષય કુમાર ને મળે છે, ઓલા રોહિત શેટ્ટીવાળું. એ કેમ રિલીઝ નથી કરતા? કેમ કે લોકોને ડર છે, ખબર છે નહીં જ ચાલે, 100% ઇજ્જત નો સવાલ. એને કંપનીને એ લોકોને 300 કરોડ રૂપિયા જોઈએ, થોડી કઈ અત્યારે મળે, પણ ઓલા લોકોને કોન્ફિડન્સ છે, લોકો કરે જ છે. પિક્ચર પણ સારા આપે ને, કોન્ફિડન્સ સાથે પિક્ચર પણ સારા. પિક્ચર સારા આપે, ગજબ પિક્ચર. મગજ કામ. આ જગ્યા બહુ મસ્ત છે યાર, આ લોકો બનાવી છે લોકેશન. હાઇડ કરવા માટે લોકેશન. મારી ના, મારી સામે જ છે. જો લી છુપાય છે. હો મારવો છે પણ આ મેળ આવતો નથી સાહેબ. ક્યારે કોઈ આ લોકો ગુંડા લોકો આપણા પેંગ્વિન ને મારે કોઈ? ના, પેંગ્વિન ફાઇટ થાય ને એટલે જતું રહેજો. અત્યારે હાલ મારી પાસે પેંગ્વિન નહીં હોય કશે, એ જતું રહે. ફાઇટના ટાઈમે, સંકટ સમયે એ સાકળ ના બને. અદ્રશ્ય થઈ જાય. હા, અદ્રશ્ય. પેન્ટ ની અંદર ગડી જાય. જો નીચે ક્યાં ગડી જાય, પેન્ટ માં ગડી. ના ના સર, એ ગેમ ની અંદર જ મતલબ અદ્રશ્ય કરી નાખે છે આ લોકો. હમણાં મજા આવશે આ લોકોને મારવાની. જો કા હું મરીશ, કા એ લોકો મરશે. બસ બસ બસ, એ જ જોઈએ આપણે. જોયો, જોજો, બે જણ માં કસમ, ત્રણ લોકો છે. દીધો એક, ગયો બીજો, ઘણો ડેમેજ. અરે મારા ને મારામાં ફસાઈ ગયો મે. અરે રે, આઈ થિંક એ રિવાઈ વગેરે કરવામાં રહેશે ને તો હું અહીંયા જીતી જઈશ એવું મને લાગે છે. કેમ કે લોકો જો મને હાલ મારશે ને તો હું મરી જઈશ. બરાબર. એસએમજી ના ભી ફાફા છે સર. એસએમજી એમો જે જોઈએ છે ને આપણને, એ પણ નથી આપણી પાસે. તો હવે જે તાકાત છે એ તાકાત સાથે એ લોકોનો સામનો કરો. ઇતર પછી મરવાનું તો છે જ તે, જે વસ્તુ છે એ વસ્તુ મૂકીને મરી જવાનું. અચ્છા, એ આ શું એ લેવન નહીં, કોઈ તાકાત નથી? ના 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 સાહેબ, ના. હા બે, ક્યાં ગયા પેલા બે માણસો? ઉપર જ છે હજી. શું વાત છે, ક્યાં ગપાયેલા છે? જો નહીં નહીં, એવું જે ઘરમાં મેં હતો ને એ જ ઘરમાં છે લગભગ. મેં એકને જોયો હમણાં લગભગ. ઉભો થઈને જતો રહ્યો. ઉપર થઈ ગયું સર, 2-2.5 વર્ષ થઈ ગયું. ઘણો સમય આપી દીધો સર આ ગેમને. ડેલીના 3-3 કલાક, મતલબ 2 વર્ષની અંદર 600-700 દિવસ, મતલબ 800 દિવસ તમે ગણો. 800 દિવસની અંદર એને તમે 3 કલાક સાથે મલ્ટીપ્લાય મતલબ કરો સર. કેટલો સમય મેં આ ગેમને, કેટલા દિવસ મેં રમી નાખ્યું છે આને. એટલે 800 ના ઓછામાં ઓછા 150 દિવસ તો આવે પાછ ને, 150. હા બિલકુલ. અને લાઈક હમણાં હાલ જ મેં 18 કલાક સુધી રમેલો, લાઈવ રમેલો 18 કલાક નોન સ્ટોપ, બંધ કરી આવીના લાઈવમાં. ઓહો, લાઈવ કેટલા કલાક? રાત બપોરે 3 વાગે મેં ચાલુ કર્યું હતું, બીજે દિવસે સવારે 8 વાગે, નહીં બીજે દિવસે સવારે 11 વાગે મેં પતાવ્યું હતું લાઈવ. તો એ આખી રાત રમેલો. નહીં કોમ્પિટિશન નહીં, એમને ગ્રાન્ડ માસ્ટર પુશ કરતા હતા, અમે બધા રેન્ક પુશ કરતા હતા, તો રમતા હતા, રમતા રહ્યા એમ જ તે. જો સામે જ છે. બિલકુલ સાહેબ, આંગેના રીતે મારવાના છે. આપણી પાસે બોમ્બ બોમ્બ નો એમાં સીધો લો નાખી, બોમ્બ ફોડી નાખી. હા, બોમ્બ નો એક આઈડિયા સારો છે, પણ મારી પાસે બોમ્બ છે નહીં ને. આ લોકો ઉપર આવે છે આઈ થિંક. ઓકે, આ તો આવે છે. આની પાસે જે વસ્તુ છે ને બહુ જોરદાર વસ્તુ છે.
અમિત્યો ક્યાં છે ખબર નહીં ભાઈ, અમિત્યો ગુજરાતી નહીં આવડતું ને અમિત્યાને. હા હા હા, આપણે ગુજરાતીમાં અમિત્યો થઈ જાય, શું વાત છે. હા બધાને ઈ થઈ જાય ને, લાગી જાય યો, લાગી જાય બધે પાછળ ડી લાગી જાય. હમ રેખા ડી એ શીતલ ડી એ જ શું કે અજુ ભાઈ, અરે જલસો ભાઈ, શું કહેવાનું બીજું બોલો, કઈ નવીન માં તો કશું છે નહીં. અવાર જાગો, મોઢું ધોઈને ગેમ રમો. હાલત ખરાબ છે સર, ત્રણ ચાર સાઈડ થી બધા આપણને ટાર્ગેટ કરીને મારે છે. અરે ભાઈ ડર નહીં કે નહીં, મહિના ઇધર બેઠા હે, તેરે કો મેં પાણી પૂરી ખિલાયેગા, તેરે કો તાકાત દેગા. સર રંગમાં ભંગ કરવા માટે પાછળથી એક બીજી સ્કોડ આવે છે. આ તો વન મેન શો થઈ ગયો ભાઈ. આ તો પાછળથી એક આખી બીજી સ્કોડ આવે છે, લાલ લાલ વસ્તુ દેખાય છે ને પીળા કલરમાં, એ બધા પ્લેયરો છે બીજા આપણી સિવાયના. તો અહીં આ સોફ્ટવેર થી જ હોય છે, સોફ્ટવેર ના જોયે કે ખરેખર કોઈ રમતા હશે? નહીં ખરેખર રમે સર, આપણી જેમ જ તે આ લોકો રમવા આવેલા હોય. એ રિયલ પ્લેયરો જોઈએ, એટલે જ તે મેન છે ને સર, એ એના મગજથી રમે, આપણે આપણા મગજથી. જેનો મગજ વધારે કામ કરી જાય, આ ગન સારી રીતે જેની લાગી જાય સામે વાળ, એ મરી જાય. ક્યાં વાત, બીજું કઈ નહીં, ગજબ છે ભાઈ, બનાવ્યું છે ભાઈ. આ કોઈ મીઠા વર્લ્ડવાઇડ નંબર 1 હશે ને. હા યાર, આ મીઠા વિનાનો કોઈ બેઠો તો ને તો યાર, આ ગેમ વિચારીને બનાવી નાખી લોકોને હેરાન કરવા હાટુ. બાકી આની કશી જરૂર નહોતી, એ ચૂપચાપ લોકો બેઠતા બેસતા નથી ને. આના ડેવલપર ને શું મગજમાં હાલતું હશે કોને ખબર, આ ગેમ બનાવી નાખી ભાઈ. લોકડાઉન માં તો ભાઈ આ ગેમ ભૂકા બોલાય, લૂડો આ બધી ગેમ સર, આ ગેમ ના આટલા ક્રેઝી ફેન થઈ ગયા છે ને લોકો, અવિશ્વસનીય ફેન ફોલોઈંગ છે આ ગેમ ની. ઘટે તો જિંદગી ઘટે, બાકી હેડશોટ માં કઈ ન ઘટે. આજો આઈ ગયો, જટી રેજે અજુભાઈ નામ છે આપણા, નામ પર જ બનાવી નાખે. હા આપણા નામ પર જ, મેં કીધું મારા નામ પર જ બનાવી નાખો આ વખતે. ન્યુ યર ગિફ્ટ છે સર, અમે ન્યુ યર માં પહેલી જાન્યુઆરીએ બનાવેલી છે. ગજબ ગજબ. જ્યાં મારે અંદર જે જગ્યાએથી જવાનું હતું ને એની કરતા આગળની દીવાર પર હું ચાલ્યો ગયો, એની અંદર મગજમારી થઈ ગઈ કાંઈ નહીં. તો ગાઈઝ આજના માટે બસ એટલો જ, તે એક નાનકડો એવો અમે લાઈવ સ્ટ્રીમિંગ, નાનકડી એવી લાઈવ સ્ટ્રીમિંગ કરી હતી રાજેશભાઈ જોડે. આઈ થિંક તમને લોકોને મજા આવી હશે. તો બધાને અમે પાછું એક નવા એપિસોડ સાથે મળીશું, પણ ઇન્સ્ટાગ્રામ પર રાજેશભાઈને અને મને બંનેને મેન્શન કરજો, કોઈ પણ સવાલ હોય તો તમે રાજેશભાઈને પૂછી શકો છો. મેં ચેનલ રાજેશભાઈના ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો રાજેશભાઈની ચેનલની લિંક ઉપર ક્લિક કરીને રાજેશભાઈની ચેનલને ચેકઆઉટ કરી લો. બાકી રાજેશભાઈ તમે કશું કહેવા માંગો છો?
બસ બસ હું એ જ કહેવા માંગુ છું કે થેન્ક યુ સો મચ ગાઈઝ, મજા આવી, ધમાલ કરી સાથે રમીને. અને વોઇસ એક્ટિંગ કે ડબિંગ વિશે કંઈ પણ પૂછવું હોય, જાણવું હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો, મારા યુટ્યુબ પર મારા વિડીયો છે એના વિશે ઘણી બધી તમને માહિતી મળી જશે. તો મળીએ નેક્સ્ટ ધમાકેદાર વિડીયોમાં ક્યારેક. બિલકુલ, અને ત્યાં સુધી બધાને બાય બાય. જગ્ગુના અવાજમાં બાય બાય. બાય બાય, આવજો, ખાઓ પીઓ અને સૂઈ જાઓ ગોતળા તમીનો. જોરદાર જોરદાર જોરદાર. તો ગાઈસ બાય બાય, લાસ્ટ વાળું બધાને બાય બાય અને મળ્યા પછી.